શ્રી પુરુષોત્તમ લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ દ્વારા 1962 નંબર ડાયલ પર ચાલતું પશુ દવાખાનું એમ્બ્યુલન્સની માંગણી સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી. છેલ્લા 35 વર્ષથી શબગીર ગૌશાળા ખાતે બીમાર રહેલી સહાય ગાયોની નિસ્વાર્થપણે સેવા થઈ રહી છે. છેલ્લા 1.5 વર્ષથી ધારી પશુ દવાખાનામાં ફરજ પર પશુ ડોક્ટર ના હોય અગસરા પશુ ડોક્ટરે ચાર્જમાં રહેતા ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા ધારી તથા આજુબાજુના વિસ્તારમાં પશુ ચિકિત્સા માટે હળતું ફરતું પશુ દવાખાનું સેવા કોલ 1962 માટે ધારાસભ્ય શ્રી વિકાકડિયા અને પશુપાલન મંત્રીશ્રીને રજૂઆત કરી. જનરલ ધારાસભ્ય શ્રી વિકાકડિયા દ્વારા ઉપરોક્ત રજૂઆતને હકારાત્મક સ્વરૂપમાં લેતા હાલમાં ગોવિંદપુર તેમજ આજુબાજુના 10 ગામ માટે હળતું ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલ છે, જેમાં 1962 ઉપર કોલ કરવાથી જે તે વ્યક્તિના ઘર ઉપર જઈને પશુઓની જરૂરી સેવા પૂરી પાડવામાં આવશે. ઉપરોક્ત સેવા શરૂ કરવા માટે સંસ્થાના સંચાલક બાબુભાઈ ઢોલા તથા ટ્રસ્ટીગણ દ્વારા ધારાસભ્ય શ્રી કાકડિયા અને પશુપાલન મંત્રીશ્રી તેમજ ગુજરાત સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો છે. ચાલતું ફરતું પશુ દવાખાનું શેવાળાના ગામડામાં સેવા આપે છે. શહેર કે ગામમાં પશુ દવાખાનું હોય તો તેના 10 કિલોમીટર સુધી આ સેવા નથી. ટૂંક સમયમાં જ ધારી પશુ દવાખાનામાં ડોક્ટરની ખાલી જગ્યામાં ભરતી થઈ જશે. તેમજ સરકારશ્રી દ્વારા ગૌશાળા માટે તેમજ પશુપાલન માટે આવી જ રીતે મદદરૂપ થતા રહેશે તેવી આશા સાથે. સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.